સુરેન્દ્રનગરના ધાગંધ્રામાં વિકરાળ આગનો બનાવ સામે આવ્યો છે. રાજકમલ ચોકમાં આગ લાગી હતી. કપડાં, સાડી, કટલરી સહિતની 10 દુકાનોમાં આગ લાગી હતી. આગના કારણે લાખો રૂપિયાનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું પ્રથમ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફાયર બ્રિગેડના જવાનો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. તો સુરેન્દ્રનગરના ધાગંધ્રામાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. તો મહત્વનું કહી શકાય, આગ લાગવાના કારણે લાખો રૂપિયાનો સામાન બળીને ખાક થઈ ગયો છે. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. તો ફાયર બ્રિગેડના જવાનો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તો ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો હતો. કપડાં, સાડી, કટલરી સહિતની 10 દુકાનોમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે લાખો રૂપિયાનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રથમ તારણ કાઢવામાં આવી રહ્યું છે. તો લાખો રૂપિયાનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. તો ફાયર બ્રિગેડના જવાનો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. તો સુરેન્દ્રનગરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મહત્વનું કહી શકાય, કટલરી, સાડી, મેકઅપનો સામાન સહિત લાખો રૂપિયાનો સામાન બળીને ખાક થઈ ગયો છે. સુરેન્દ્રનગરના ધાગંધ્રામાં વિકરાળ આગનો બનાવ સામે આવ્યો છે. રાજકમલ ચોકમાં આવેલી દુકાનમાં આગ લાગી કપડાં, સાડી, કટલરી સહિતની 10 દુકાનોમાં આગ લાગી છે. લાખો રૂપિયાનો સામાન બળીને ખાક થઈ ગયો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રથમ અનુમાન છે. ફાયર બ્રિગેડના જવાનો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.